નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને અમારો વિડિયો વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી માહિતી પહોંચી શકે. મિત્રો, આજે આપણે વાત કરશું કે જે શિયાળાની અંદર નવો વાવેતર થવાના છે, હવે ટૂંક સમયની અંદર થશે અને એની અંદર અડદ, મગ અથવા તો જીરું, ધાણા, ઘઉં વગેરે જે કંઈ પણ વાવેતર થાય તેની અંદર આપણે બીજને પટ આપવાનું હોય છે, જેને આપણે કહીએ છીએ બીજ સંસ્કૃત. હવે એની અંદર જે કંઈ અલગ અલગ વસ્તુના આપણે પટ આપતા હોય છે જેની અંદર પેસ્ટિસાઇડ અથવા તો કોઈ ઓર્ગેનિકનો પટ આપતા હોય છે, તો આજે આપણે વાત કરવાની છે બીજામૃતની. પણ એ પ્રથમ હું આપને બતાવી દઉં કે ઘણા લોકો કોઈ પણ બીજ વાવતા હોય એની અંદર કાં તો થાયરમનો પટ આપતા હોય છે અથવા તો મેન્કોજેન નો પટ આપતા હોય છે અથવા તો ઇમિડાક્લોપ્રિડ 70% અંદર જે આવે છે એનો પટ આપતા હોય છે. તો આજે આ વસ્તુની અંદર હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે જે કાંઈ મેન્કોજેબ હોય, થાયરમ હોય, ઇમિડાક્લોપ્રિડ હોય, આ બધું પેસ્ટિસાઇડ છે જે બીજ તમે વાવો તેની સાથે જ તેનો જો પટ આપી દેવામાં આવે તો એ ઘણી બધી રીતે નુકસાન કરે છે અને કઈ કઈ રીતે નુકસાન કરે છે તે પણ હું તમને આગળ ઉપર જણાવી દઈશ. પણ હાલ આપણે વાત કરવાની છે બીજામૃતની. તો આપ બીજામૃત કેવી રીતે બનાવશો? તો 1 લિટર ગૌમૂત્ર, ત્યારબાદ 1 કિલો ગાયનું છાણ અને 250 ગ્રામ ગાયનું દૂધ સાથે 10 થી 15 ગ્રામ જેટલી હિંગ અને એમની સાથે લેવાનું છે આપણે 50 થી 60 ગ્રામ જેટલો ચૂનો, ચૂનો જે આપણે પાન માવામાં ખાઈએ છીએ તે. સૌ પ્રથમ તો ગૌમૂત્રની અંદર આપણે છાણને નાખવાનું છે, છાણને ખૂબ ઘૂમેડી અને ઓગાળવાનું છે, જરૂર પડે તો એમાં પાણી પણ નાખવું. ત્યારબાદ એમની અંદર હિંગ નાખવાની છે, હિંગ નાખીને ખૂબ ઘૂમેડીને અને હિંગને પણ અંદર પૂરી મિક્સ કરીને ઓગાળવાની છે. ત્યારબાદ આપણે નાખવાનું છે ગાયનું દૂધ અને એ દૂધ નાખ્યા પછી આપણે નાખવાનું છે ચૂનો કે જે આપણે 50 થી 60 ગ્રામ જેટલો બસ કાપી છે એ ચૂનો, એ ચૂનોને નાખી અને એકદમ મિક્સ કરી દેવાનું. ત્યારબાદ જે ગોળ તૈયાર થાય છે એ ગોળને કમસે કમ 7 થી 8 લિટર પાણીની અંદર મિક્સ કરી દેવો અને એક પ્લાસ્ટિકના ડ્રમની અંદર એ બધું ગોળ ભરી અને અંદર રાખવાનું અને એને ઘૂમેડવાનું અને તેને લગભગ 2 થી 3 દિવસ સુધી રાખવાનું અને રોજ સવારે એક વખત એને એક લાકડીના થી અથવા તો બીજી કોઈ વસ્તુ અંદર નાખી અને એકદમ હલાવવાનું જેથી કરી અને જેનું મૂળ સ્વરૂપ ના પકડે અને જે પાણીમાં નીચે તળીએ એના અમુક ઇવેન્ટ્સ ના બેસી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. 3 દિવસ સુધી આ રીતે કરવાથી જે તૈયાર થશે તેને પછી એકદમ કપડાથી બહાર કાઢી અને એને ગાળી અને જે લિક્વિડ તેનું નીકળે છે તે લિક્વિડ મારા અંદાજથી ટોટલ 10 લિટર જેવું થશે અને 10 લિટર જેવું લિક્વિડ છે તે ઓછામાં ઓછું લગભગ 100 કિલો થી 125 કિલો બીજની અંદર થાય છે. પછી તમે ઘઉં હોય, મગફળી હોય, કોઈ પણ વસ્તુ હોય અને બે રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. કાં તો પંપમાં, સ્પ્રે પંપમાં ભરી અને બીજની ઉપર છંટકાવ કરી દો અથવા તો એક કોઈ પણ ડ્રમમાં કે કોઈ પણ બીજી વસ્તુની અંદર નાખી અને એકદમ ઉપરથી આ બધું ગોળ નાખી અને પલાળી શકો છો. પણ યાદ એ રાખવાનું છે તમે સ્પ્રે કરો કે ડ્રમની અંદર નાખો અને કમસે કમ 10 થી 12 કલાક સુધી એની અંદર રહેવા દેવું. જો તમે નીચે બીજ પાથરી અને ઉપરથી દવાનો સ્પ્રે કર્યો હોય એ રીતે પંપમાં સ્પ્રે કરો તો પણ 10 થી 12 કલાક રહેવા દેવું, ત્યારબાદ એનું વાવેતર કરવું, જેનાથી બીજનું જે કંઈ આપણે જર્મિનેશન છે, ઉગાવો છે તે 100% આવશે અને એ પણ સારું આવશે, તંદુરસ્ત આવશે અને જે આપણે પેસ્ટિસાઇડ દવાઓ તમે ઉપયોગ કરો છો જેની અંદર મેન્કોજેબ, થાયરમ અથવા તો ઇમિડાક્લોપ્રિડ એના કરતાં પણ સારું રિઝલ્ટ આ બીજામૃતની અંદર મળે છે. અને એ બીજામૃત પણ જો આપણે ન વાપરવા માંગતા હોય અથવા તો એની અંદર જે આ પ્રોસેસ છે મેં તમને બતાવી એ પ્રોસેસમાં પણ આપણે અઘરું પડતું હોય તો બધા કરતાં બેસ્ટ તો એ પણ એક આપણી પાસે ઉકેલ રહે છે કે એક આવે છે હ્યુમિક એસિડ 12% લિક્વિડ ફોર્મમાં કે જે પણ એક હ્યુમિક એસિડ છે એક પ્રકારનું ઇકો ફ્રેન્ડલી છે, ન તો માણસને નુકસાન કરે છે, ન તો કોઈ વનસ્પતિને અથવા તો ન તો કોઈ જીવજંતને અને બીજનું સારું ઉગાવો આપે છે અને સારું એક આપણું જર્મિનેશન આપે છે. પણ જે બીજામૃતની વાત હતી તો બીજામૃત બનાવવું તેની અંદર મેં આપને બતાવી છે એટલી વસ્તુ આવે છે જેની અંદર પાણી, ગાયનું છાણ, ગૌમૂત્ર, ચૂનો, હિંગ અને ગાયનું દૂધ આટલી વસ્તુ મિક્સ કરીને આપ બીજામૃત પણ બનાવી શકો છો. અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, અમે આપને જરૂરથી જવાબ આપશું. રજા આપશો, ધન્યવાદ.